ગિરિમથક સાપુતારા ખાતે આજથી એક મહિના માટે મેઘમલ્હાર પર્વની શરૂઆત રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે એક મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરાવવામાં આવી છે, જેને મેઘમલ્હાર નામ આપવામાં આવ્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રવાસન ઉદ્યોગને વેગ મળે અને સ્થાનિક લોકોને રોજગાર મળી રહે તે માટે સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. આ ફેસ્ટિવલનું આજે પણ એટલા જ ઉત્સાહથી આયોજન કરવામાં આવે છે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા વર્ષ 2022માં આયોજિત મોન્સૂન ફેસ્ટિવલને મેઘમલ્હાર પર્વનું નામ આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. હેમંત થડસ, ચેડેસ ટીવી, સાપુતારા. આપણો દેશ સંસ્કૃતિને વરેલો છે. ઉત્સવ એ આપણા દેશનો પ્રાણ છે અને એમાં પણ પૂરા હિન્દુસ્તાનમાં અલગ અલગ પ્રાંતમાં અને પ્રાંતમાં પણ અલગ અલગ જિલ્લામાં જેમ કહેવાય છે કે બાર ગામે બોલી બદલાય, એમ અનેક પ્રકારના રીતરિવાજ, પરંપરા, કુદરતી સૌંદર્ય અને પ્રકૃતિને અનુરૂપ જે વિસ્તારમાં જે સંસ્કૃતિ ખીલી છે, વિકસી છે, એને અનુરૂપ આજે આપણે સમગ્ર ડાંગ જિલ્લાની અંદર મેઘમલ્હાર વર્ષા એનું આગમન, એને વધાવી લેવાનું કામ, એનો ઉત્સવ આ મેઘમલ્હારના સ્વરૂપે આજે ડાંગની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરતો આજે આપણે જે પ્રદર્શન જોયું, જેને કારણે કહી શકીએ કે આજે પણ ભારતની અંદર અને દરેક પ્રત્યેક પોતપોતાના વિસ્તારમાં, પોતપોતાના જિલ્લામાં જે સંસ્કૃતિ વિકસી છે એને વધુ વેગ આપવાનું કામ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એને વેગ આપવાનું કામ કરે છે, પ્રવાસનને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે અને ઉત્સવને વધુ ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે.